नमस्कार विद्यार्थी मित्रों, आर्यम एजुकेशन YouTube चैनल पर आपनું ફરીથી સ્વાગત છે। ધોરણ 12 કોમર્સ વિષય આંકડાશાસ્ત્ર ભાગ 2 માં આપણે ચેપ્ટર નંબર 3 પ્રામાણ્ય વિતરણ ભણી રહ્યા હતા અને પ્રામાણ્ય વિતરણમાં છેલ્લે આપણે સેક્શન ઈના પહેલો અને બીજો દાખલો ગણ્યા હતા। તો હવે આજે આપણે ત્રીજા દાખલા તરફ નજર કરીએ તો ત્રીજો દાખલો આપણે એક છે, એક યુનિવર્સિટીની હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓનો માસિક ખર્ચ 2000 રૂપિયા છે, સરેરાશ ખર્ચની આપણે વાત કરી છે। તો દાખલા નંબર 3 तो μ बराबर सरेराश खर्च કેટલો આપ્યો છે, તો કે 2000 રૂપિયા। દાખલા નંબર 3 માં સરેરાશ ખર્ચ આપણને આપી દીધો છે 2000 રૂપિયા, જ્યારે એનો પ્રમાણિત વિચલન કેટલો આપ્યો છે, તો કે 500 રૂપિયા। અને આપણને શું મેળવવાનું કહ્યું છે કે 750 થી 1250 ની વચ્ચે ખર્ચ કરતા વિદ્યાર્થીની ટકાવારી, 1800 થી વધુ ખર્ચ કરતા વિદ્યાર્થીઓની ટકાવારી અને 2400 થી ઓછો ખર્ચ કરતા વિદ્યાર્થીઓની ટકાવારી મેળવો। તો પહેલો જ આપણે લખીએ શું આવશે, 750 થી 1250 રૂપિયા વચ્ચે ખર્ચ થાય, તો P ઓફ 750 કે તેથી વધુ અને 1250 કે તેથી ઓછા, તો શું આવશે, તો કે P ઓફ Z1 Z Z2। તો આપણા માટે શું થશે, તો કે Z1 બરાબર X1 માઇનસ મ્યુ અપોન સિગ્મા બરાબર કેટલા થશે, તો કે 750 માઇનસ 2000 ભાગ્યા 500 બરાબર કેટલા થશે, તો કે માઇનસ 1250 ભાગ્યા 500 અને માઇનસ 1250 ભાગ્યા 500 કરી એટલે Z1 બરાબર માઇનસ 2.5। આ પહેલો Z1 આવી ગયો। હવે Z2 મેળવીએ તો X2 માઇનસ મ્યુ અપોન સિગ્મા બરાબર 1250 માઇનસ 2000 ભાગ્યા 500 બરાબર માઇનસ 750 ભાગ્યા 500, તો Z2 બરાબર માઇનસ 1.5। હવે આપણે શું લેવાનું છે, તો આપણે જો પહેલા તો પોઈન્ટ ડિસ્કસ કરી લીધા, Z1 થી કેટલા લેવાના છે, Z1 થી વધુ અને Z2 થી ઓછા, તો Z1 આપણો કેટલો આવ્યો, તો કે માઇનસ 2.5 થી વધુ અને માઇનસ 1.5 થી ઓછા, આ વિદ્યાર્થીઓની આપણે ટકાવારી મેળવવાની છે। તો આકૃતિમાં પહેલા તો રજૂઆત કરી દઈએ તો આપણો પ્રામાણ્ય વક્ર કેવો બનશે, તો કે આ બાજુ પ્લસ ઇન્ફિનિટિવ, આ બાજુ માઇનસ ઇન્ફિનિટિવ, અહીંયા ઝેડ બરાબર કેવા આવશે 0, અહીંયા આવશે Z1 માઇનસ 2.5, અહીંયા આવશે Z2 માઇનસ 1.5। આ બંનેની વચ્ચેની જે ટકાવારી છે એ આપણે મેળવવાની છે। તો જો વાત કરીએ તો માઇનસ 2.5 થી વધુ અને માઇનસ 1.5 કે તેથી ઓછા બરાબર શું આવશે, તો કે માઇનસ 2.5 થી ઝીરો સુધીની કિંમત અને એમાંથી બાદ કરવાની માઇનસ 1.5 થી ઝીરો સુધીની કિંમત। આને આપણે પ્લસમાં પણ લઈ શકીએ, કારણ કે માઇનસ પ્લસ બંને કેવું થઈ જાય સરખું, તો 0 થી 2.5 સુધીની કિંમતમાંથી 0 થી 1.5 સુધીની કિંમત આપણે શું કરવાની થશે, બાદ કરવાની થશે। તો જો આપણે અહીંયા લખીએ તો 0 થી 2.5 સુધીની કિંમત કેટલી આવશે એમાં ધ્યાન આપો, તો 0 થી 2.5 સુધીની કિંમત આપણે લેવાની હોય તો એ કિંમત લેવાશે 49.38, 0.49.38। માઇનસ કરીએ તો 1.5 ની કિંમત કેટલી આવશે, 0.4332 બરાબર 0.0606। આ આપણી કોની સંભાવના આવી, તો કે માઇનસ 2.5 થી 2 માઇનસ 1.5 સુધીનું બરાબર આ ઝેડ છે 0.0606। તો 750 થી વધુ ખર્ચ હોય અને 1250 થી ઓછો હોય
એની ટકાવારી કેટલી આવશે તો કે 6.06%, કારણ કે ટકાવારી હંમેશા કેટલા કેટલા સાથે ગુણાશે તો કે 100 સાથે, એટલે 6.06%. ત્યારબાદ આપણે આગળ બીજો પોઈન્ટ એમાં એમાં લઈએ તો શું આપ્યું છે તો કે 1800 થી ઓછો વધુ ખર્ચ હોય. બીજો પોઈન્ટ, રૂપિયા 1800 થી વધુ ખર્ચ હોય તો P of X કેવો આવશે? ગ્રેટર ધેન 1800 બરાબર P of Z ગ્રેટર ધેન Z1. તો Z1 બરાબર X1 માઇનસ મ્યુ અપોન સિગ્મા 1800 માઇનસ 2000 ભાગ્યા 500 બરાબર માઇનસ 200/500 બરાબર Z1 બરાબર માઇનસ 0.4. આ એક Z1 મળી ગયું છે. હવે આપણે જોવાનું છે શું લેવાનું થશે તો કે 1800 થી વધુ ખર્ચ, એટલે આપણે P of Z ગ્રેટર ધેન Z1 બરાબર શું આવશે તો કે P of Z ગ્રેટર ધેન અહીંયા માઇનસ ની આ સોરી માઇનસ 0.4 કે તેથી વધુની કિંમત. તો આપણા માટે આકૃતિ કેવી બનશે? તો આકૃતિમાં જો ધ્યાન આપો તો આ બાજુ પ્લસ ઇન્ફિનિટિવ, આ બાજુ માઇનસ ઇન્ફિનિટિવ, અહીંયા Z બરાબર કેટલા આવશે? 0. અહીંયા Z1 બરાબર કેટલા આવશે? માઇનસ 0.4 અને એનાથી વધુ, એટલે આ ભાગ તો આખો લેવાનો જ થશે, સાથે એનાથી વધુ છે એટલે આ ભાગ પણ કેવો થશે? આખો લેવાનો થશે. તો P of Z ની કિંમત માઇનસ 0.4 થી વધુ હોય એની સંભાવના આપણે મેળવવી હોય તો પહેલા તો માઇનસ 0.4 થી ક્યાં સુધીની જોવાની? તો કે 0 સુધી. માઇનસ 0.4 થી ક્યાં સુધીની જોવાની? 0 સુધીની. અને એમાં એક આખું અર્ધતલ એટલે 0 થી વધુ અને પ્લસ ઇન્ફિનિટિવ થી કેવો આવશે? ઓછા. એને આપણે શું કરી દેવાનું? બાદ કરવાનું થશે. આગળ આપણે જોઈએ તો શું લેવાનું થશે? તો આગળ આપણે લઈએ તો અહીંયા 0 થી માઇનસ 0.4 સુધીનું, એટલે પ્લસમાં પણ આપણે ફેરવી શકીએ. 0 થી ક્યાં સુધીનું ફેરવવાનું થશે? તો કે પ્લસમાં 0.4 સુધીનું. જ્યારે આનું તો આપણને ખબર જ છે કેટલું આવશે તો કે એક આખું અર્ધતલ એટલે 0.5000. કેટલું આવશે? 0.5000. તો 0.04નું આપણે સોરી 0.4નું આપણે જોઈએ તો કેટલા થશે? તો કે 0.1554 પ્લસ 0.5000 બરાબર કેટલા થશે? તો કે 0.6554. આ કોનું આવ્યું? તો કે Z નું સોરી માઇનસ 0.4. તો આને આપણે X માં લઈએ તો X 1800 થી વધુ હોય એટલે ખર્ચ 1800 થી વધુ કરતા હોય એની ટકાવારી કેટલી આવશે? તો કે 65.54%. કેટલા વિદ્યાર્થીઓ 1800 થી વધુ ખર્ચ કરે છે? તો કે 65.54% વિદ્યાર્થીઓ 1800 થી વધુ ખર્ચ કરે છે. ત્યારબાદ ત્રીજું લઈએ તો કે ખર્ચ રૂપિયા 2400 થી ઓછો હોય. તો P of X કેવો છે? તો કે 2400 થી નાના, અને 2400 થી નાના એટલે P of Z less than કેટલા આવશે? Z1 બરાબર Z1 બરાબર X1 માઇનસ મ્યુ અપોન સિગ્મા બરાબર 2400 માઇનસ 2000 ભાગ્યા 400 સોરી 500 બરાબર 400 ભાગ્યા 500 બરાબર કેટલા આવશે? 0.8. આ શું આવ્યું? Z1. તો P of Z less than Z1 બરાબર શું આવશે? P Z less than 0.8. હવે આપણે શું લેવાનું થશે? તો કે 0.8 કે તેથી નાની બાજુ, તો આ બાજુ માઇનસ ઇન્ફિનિટિવ લઈએ અને આપણે પ્રામાણ્ય વક્ર દોરીએ તો આ બાજુ કેવા આવશે? તો કે પ્લસ ઇન્ફિનિટિવ. આ બાજુ કેવા આવશે? પ્લસ ઇન્ફિનિટિવ. તો અહીંયા આપણે શું કરશું? Z બરાબર 0, અહીંયા પ્લસ Z1 બરાબર 0.8. તો આખું અર્ધતલ થઈ જશે, આખું અર્ધતલ આવી જશે બરાબર. જ્યારે આ તરફનું કેટલું આવશે? તો કે ટુકડો એવો ભાગ, થોડો એવો ભાગ આવશે બરાબર.
0.8 સુધીનો અને એનું જો આપણે જોઈએ તો z બરાબર 0.8 કે તેથી નાના બરાબર 1 કેટલું થશે તો કે માઈનસ ઇન્ફિનિટી થી 0 સુધીનું વત્તા 0 થી 0.8 સુધીનું ક્ષેત્રફળ તો આપણે લઈએ તો આનું કેટલું આવે તો કે 0.5000 કારણ કે કોઈ પણ એક આખો અર્ધતલ હોય એટલે 0.5000 ત્યારબાદ 0.8 નું જો જોઈએ તો 0.2881 અને એનું પ્લસ કરીએ તો 0.78881 તો આ કોણ આવ્યું તો કે 0.8 કે તેથી નાના તો x 2400 કે તેથી ઓછા હોય તેનું ક્ષેત્રફળ કેટલું આવશે તો કે તેની ટકાવારી કેટલી આવશે તો કે 78.81% ત્યારબાદ આપણે દાખલા નંબર 4 માં જોવાનું છે શું આપ્યો છે દાખલા નંબર 4 એના વિશે વાત કરીએ તો તો આપણને આપ્યું છે એક કામદારોનું સરેરાશ માસિક વેતન તો વેતન એટલે મ્યુ સર કેટલા આપ્યું છે તો કે 10000 રૂપિયા જ્યારે પ્રમાણિત વિચલન કેટલું આપ્યું છે તો કે 2000 રૂપિયા હવે આપણને શું કીધું છે કે કામદારોનું વેતન પ્રામાણ્ય વિતરણને અનુસરે તો સૌથી ઓછા 20% વેતન ધરાવતા કામદારોનું મહત્તમ વેતન અને સૌથી વધુ 10% વેતન ધરાવતા કામદારોનું લઘુત્તમ વેતન તો પહેલું સૌથી ઓછા 20% વેતન ધરાવતા કામદારોનું મહત્તમ વેતન તો જ્યારે x એ x1 થી નાનો હોય ત્યારે કેટલા છે તો કે 20% કેટલા ટકા છે 20% છે તો આ 20% ને જો ધ્યાનમાં લઈએ તો p z જ્યારે z1 થી નાનો હોય કેટલો થશે તો કે 0.2000 20% એટલે 0.2000 તો એને આકૃતિમાં જો આપણે રજૂ કરીએ તો અહીંયા માઇનસ ઇન્ફિનિટી થી સ્ટાર્ટ થશે અહીંયા પ્લસ ઇન્ફિનિટી એ પૂરું થશે અહીંયા z બરાબર શું આવશે તો કે z બરાબર 0 કારણ કે હંમેશા પ્રામાણ્ય વિતરણમાં z બરાબર કેટલા આવે તો કે z બરાબર હંમેશા કેટલા આવશે 0 અને સૌથી ઓછા કીધા ઓછા એટલે આ તરફનો ભાગ આવશે આ તરફના ભાગનું ક્ષેત્રફળ આપણને આપ્યું છે કેટલું આપ્યું છે તો કે 0.2000 તો p z less than z1 બરાબર શું આવશે તો કે p એક તો માઇનસ ઇન્ફિનિટી થી મોટા અને 0 થી નાના અને એમાંથી z1 થી મોટા અને 0 થી નાના તો આ ભાગ આપણને આપ્યો છે કેટલો આપ્યો 0.2000 આ ભાગ આપણને મળે કેટલો મળે તો કે 0.5000 તો z1 ને આપણે ક્યાં લઈ જવો પડશે સામેની તરફ આપણે લઈ જઈએ તો આ જે ભાગ છે એને સામેની તરફ લઈ જઈએ તો z1 થી 0 સુધીનું ક્ષેત્રફળ કેટલું થાય આપણને મળશે કઈ રીતે તો કે 0.5000 માઇનસ 0.2000 એટલે એ કયા ભાગનું ક્ષેત્રફળ મળ્યું આ ભાગનું તો આપણને ખબર પડશે z1 થી 0 સુધીનું ક્ષેત્રફળ કેટલું આવ્યું તો કે 0.3000 અને આ 0.3000 તો z કોષ્ટકમાં ઉલટી રીતે મેળવતા z કોષ્ટકમાં ઉલટી રીતે જોતા કે મેળવતા બરોબર ઉલટી રીતે મેળવતા તો 3000 આપણને ક્યાં આપેલા છે જુઓ ધ્યાન આપો તો 3000 આપણને ક્યાં આપેલા હોય તો પહેલા એ લેવાના તો 3000 જો અંદર આપેલા નથી આપણને કેટલા આપ્યા છે 2995 અને 3023 2995 ક્યાં આપ્યા છે એના વિશે વાત કરી લઈએ પહેલા તો 2995 આપણને આપ્યા છે 0.84 અને 0.85 તો 0.84 બરાબર 0.2995 અને 0.85 બરાબર 0.3023 તો 3000 ની નજીક આ કિંમત છે તો z1 એ z થી કઈ બાજુ છે ડાબી બાજુ હોવાથી z1 બરાબર માઇનસ 0.84 હવે આમાં લખીએ તો z1 બરાબર x1 માઇનસ મ્યુ અપોન સિગ્મા તો માઇનસ 0.84 x1 કેટલા હતા તો કે x1 આપણે મેળવવાના છે માઇનસ 10000 છેદમાં 2000 તો 2000 નો અહીંયા ગુણાકાર કરીએ તો માઇનસ 0.84 ગુણ્યા કેટલા કરશું 2000 બરાબર x1 માઇનસ 10000
तो 10,000 आ बाजू आवशे प्लस 2000 गुणिया 0.84 કેટલા થઈ જશે 2000 गुणिया 0.84 કેટલા થશે તો કે 1680 તો 10000 માઈનસ 1680 बराबर x1 तो x1 बराबर कितना થશે તો કે 1680 બાદ કરી દે એટલે 8320 રૂપિયા આ કેવું થયું મહત્તમ વેતન આ કોનું મહત્તમ વેતન આવ્યું તો કે સૌથી ઓછા કામ ધરાવતા 20% કર્મચારીનું મહત્તમ વેતન આપણે છેલ્લે લખશું એ પણ અત્યારે આપણે બીજો ભાગ મેળવીએ તો બીજો ભાગ શું આપ્યો છે તો કે સૌથી વધુ વેતન ધરાવતા 10% કર્મચારીઓનું લઘુત્તમ વેતન સૌથી વધુ વેતન ધરાવતા 10% કર્મચારીનું લઘુત્તમ વેતન લઘુત્તમ એટલે ઓછામાં ઓછું બરાબર તો P ઓફ x એ કેવા છે સૌથી વધુ છે કેટલા છે 10% તો આપણા માટે શું થશે તો કે P ઓફ z ની કિંમત z1 થી વધુ હોય એની કિંમત કેટલી થશે 0.1000 તો એને આપણે આકૃતિમાં રજૂ કરીએ તો આ બાજુ પ્લસ ઇન્ફિનિટી આ બાજુ માઇનસ ઇન્ફિનિટી હવે જો અહીંયા ધ્યાન આપો તો અહીંયા z બરાબર કેટલા આવ્યા 0 આપણે અહીંયા z1 અહીંયા લઈશું કારણ કે સૌથી વધુ છે એટલે વધુ તરફનો ભાગ કઈ તરફ આવશે જમણી બાજુ ઉત્તર તો અહીંયા આપણે લઈએ તો p ઓફ z ગ્રેટર ધેન ઇક્વલ ટુ z1 બરાબર p ઓફ ક્યાં સુધીનો આવશે તો કે 0 થી મોટા અને પ્લસ ઇન્ફિનિટી થી નાના અને એમાંથી બાદ કરશું 0 થી મોટા અને કેટલે થી બા નાના કરશું તો કે z1 થી નાના 0 થી મોટા અને z1 થી નાના હવે આ ભાગનું આપી દીધું 0.10 એટલે 1000 આ ભાગનું કેટલું મળશે 0.5000 જ્યારે અહીંયા આપણે લેવાનું થશે 0 થી z1 સુધીનું ક્ષેત્રફળ એને આ બાજુ લઈ આવી એટલે પ્લસ થઈ જશે 0 થી z1 સુધીનું ક્ષેત્રફળ કેટલું થશે તો કે 0.5000 માઈનસ 0.10000 બરાબર p 0 થી z1 સુધીનું ક્ષેત્રફળ કેટલું આવશે તો કે 0.4000 તો z કોષ્ટકમાં ઉલટી રીતે મેળવતા z કોષ્ટકમાં ઉલટી રીતે મેળવતા ઉલટી રીતે મેળવ્યા તો કેટલા આવશે તો આપણને ખબર પડશે z1 સોરી 0.4000 લેવાના થશે તો 0.4000 જો અંદર મળે છે કે પહેલા તો જોઈ લેવાનું ચેક કરવાનું કોષ્ટકમાં તો 0.4000 આપણને ક્યાંય મળતા નથી પણ 2900 3997 અને 4015 મળે 3997 કેટલાય મળશે તો કે 1.28 બરાબર 0.3997 અને 1.29 બરાબર 0.4015 તો નજીકની કિંમત કઈ થઈ તો કે 3997 એટલે z1 બરાબર 1.28 આ 1.28 અહીંયા કેટલા હતા તો કે z1 બરાબર કેટલા આવતા હતા માઇનસ 0.84 તો લખ્યા તો z1 બરાબર x1 માઇનસ મ્યુ અપોન સિગ્મા તો મ્યુ ની કિંમત આપણને ખબર છે કેટલી છે 10000 અહીંયા આપણને મળી ગયા 1.28 x1 માઇનસ 10000 ભાગ્યા 2000 તો 2000 નો શું કરવો પડશે ગુણાકાર એટલે 1.28 ગુણ્યા 2000 બરાબર x1 માઇનસ 10000 તો 10000 આ બધું આવશે એટલે પ્લસ 1.28 ગુણ્યા 2000 1.28 ગુણ્યા 2000 કરો એટલે કેટલા થશે 1280 સોરી 2560 બરાબર x1 તો x1 બરાબર કેટલા આવ્યા તો કે 12560 રૂપિયા આ બંનેનું શું મળી ગયું વેતન તો અહીંયા લખવાનું લઘુત્તમ વેતન કેટલું આવશે તો કે 12560 રૂપિયા અને નીચે મહત્તમ વેતન વાળો છે પ્રશ્ન છે પહેલો મહત્તમ વેતન વાળો પ્રશ્ન કેટલું આવ્યું તો કે 8320 રૂપિયા આપણે પૂરી લાઇનમાં લખી શકીએ અહીંયા મારી જગ્યા નથી બાકી પૂરી લાઇનમાં લખી શકાય તો વિદ્યાર્થી મિત્રો આપણે ત્રીજો અને ચોથો દાખલો પૂરો કર્યો ફરી મળશું નવા વિડિયો ભાગમાં ત્યારે દાખલા નંબર 5 થી આગળ જોઈશું તો અમારી YouTube ચેનલ આર્યમ એજ્યુકેશન સાથે જોડાયેલા રહો થેન્ક યુ